પ્રિવેન્ટિંગ ઓસ્ટિયોપોરોસીસ થ્રુ ન્યુટ્રિશન સો આપણે ડાયટરી સોર્સિસની વાત કરીએ જનરલી આપણે હજુ પણ એવું માનીએ છીએ કે કેલ્શિયમ ઇઝ ઇક્વલ ટુ મિલ્ક બટ કેલ્શિયમ ખાલી મિલ્કમાંથી નથી મળતું યસ મિલ્ક ઇમ્પોર્ટન્ટ સોર્સ છે બટ મિલ્ક સિવાય પણ તેના લોટ ઓફ અધર સોર્સેસ આપણે જો બીજા બધા ડેરી પ્રોડક્ટ જેમ કે યોગર્ટ થઈ ગયું પનીર થઈ ગયું કડ થઈ ગયું અને એના સિવાય પણ ઓલ યોર લિફી વેજીટેબલ દેન ઓલ યુર નાથ્સ સીડ્સ સ્પેશિયલી સિસેમી સીડ્સ મતલબ તમારા તલ સત્તુ પાવડર ચણા ડ્રમસ્ટિક જે આપણે સરગવો કહીએ છીએ રાગી ઇટ્સ અમ યુ નો દીસ ઓલ આર એક્સિલન્ટ સોલ્સ ઓફ કેલ્શિયમ જે આપણી ઇન્ડિયન પ્રેપરેશનમાં આપણે જનરસલી ઓન અ ડે ટુ ડે બેઝિસ પણ યુઝ કરી શકીએ છીએ અને વાત થઈ વિટામિન ડીની યુ ગેટ ઇટ ઇન યુ નો મશરૂમ ઓર મિલ્ક વેરી લિમિટેડ સોર્સિસ ઓફ વિટામિન ડી સો ઇફ ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી લો વી જનરલી રેકમેન્ડ સપ્લિમેન્ટ્સ એઝ વેલ સો આપણે વિચારીએ છીએ કે હું સારું કેલ્શિયમ ખાઈ લો કેલ્શિયમ સપ્લિમેન્ટ ડી થ્રી સપ્લિમેન્ટ લઈ લો મને ઓસ્ટ્રોકોરેસીસ ક્યારે નહીં થાય પણ ના એના સિવાય અગર તમે એક્સેસિવ આલ્કોહોલ કે એક્સેસિવ કેફીન લેવાની હેબિટ હશે તો ઓસ્ટ્રોપોરોસિસ થવાના ચાન્સીસ વધી જશે બિકોઝ એ કેલ્શિયમ એબ્ઝોર્પ્શન બોડીમાં નહીં થવા દે એ લોંગર પીરિયડ ઓફ ટાઈમ તમે જો એ પેટર્નમાં ફોલો કરતા હશો તો યો રિસ્ક યુ નો ટુ હેવ ઓસ્ટ્રોપોરોસિસ ઇન ફ્યુચર ઇન્ક્રીઝિસ મેનિફોલ્ડ